મતલબ ઘરના અંદર તમે મધર ફાધર ને એના ગ્રાન્ડ મધર ને રાઈટ એમાં બધાથી વધારે ક્લોઝ કરી છે કેની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે ધર્મજ ટાઈમ સ્પેન્ડ કરવામાં તો એની મમ્મી જોડે જ કરવાનો છે ત્યારે એનો હું આવું છું ત્યારે બસ આવીને ચોટે ને આજના જે દિવસનું રૂટિન હોય એ બધું મીન્સ કે આખો મેસેજ ફોરવર્ડ કરે આખા દિવસમાં સ્કૂલે આ કર્યું છે કે ઘરમાં આ કર્યું છે કે પેલા બાજુવાળા એના ફ્રેન્ડે આ કર્યું છે હોમવર્ક વગેરે તમે કરાવો છો કે યસ હોમવર્ક હું જ કરાવું છું ટ્યુશન્સ વગેરેની તો કઈ રિક્વાયરમેન્ટ ના ટ્યુશન છે જ નહીં ઓકે વિચારતું પણ નથી અત્યારે ટ્યુશનમાં હજુ તો બસ શીખે છે ને રમે છે રમે છે ને શીખે છે એટલે મૂકી દેવાનો છે એટલે પોતાની જાતે મૂકી દે છે સમજીને મૂકી દે છે પોતાની જાતે ના ટીવી માં એને સેજ રુચિ નથી જરા કઈ નહીં મોટું પતલું નો કાર્ટૂન હતો એ જોતો બાકી તો લગભગ ક્યારે ટીવી નથી જોતો અને આઉટડોર એક્ટિવિટીઝ કરવા જાય છે કે બે બાર ક્રિકેટ રમવું કે સાયકલિંગ વગેરે હોય જેનાથી ફિઝિકલ ડેવલપમેન્ટ થાય 100% એમાં જરાય વધારાનો સમય મળ્યો એટલે એના દાદી માને લઈ ચાલો સાયકલ લઈને જાવે તો એ સાયકલ લઈને કીધે ન ઉપડે પણ લિફ્ટમાં લઈને સાયકલ નીચે લઈને જાય હમણાં સ્કેટિંગ લઈ તો એક પગે સ્કેટિંગ ચાલુ કરી દીધા પોતાની રીતના એક્ટિવિટીમાં તો પોતે ફિઝિકલમાં તો કાંઈ ઘટતું જ નથી એમ ક્રિકેટનો સૌથી વધારે શોખ છે બેડમિન્ટન રમવાનો શોખ છે પણ ક્રિકેટ સૌથી વધારે એમ અને એવી કઈ મોમેન્ટ છે કે જ્યારે કંઈ બી અમુક જાણવું હોય કે તમે આઈસ્ક્રીમ વગેરે કંઈક દો કોઈ બી ગિફ્ટ આપો તો હેપી થઈ જાય તો ધર્મજમાં એવું શું છે કે મતલબ એને એ મળી જાય તો એ બહુ ખુશ થઈ જાય એવી હેપી મોમેન્ટ કઈ શું થાય તો એ હેપી થઈ જાય મોમેન્ટ ખાસ તો પોતાને વસ્તુ માગી હોય બે ચાર વાર માગી મારે આ જોઈએ આ જોઈએ પણ જસ્ટ શરૂઆતમાં તો ના જ પાડીએ બધા લગભગના પેરેન્ટ્સ અત્યારે આ વસ્તુ કરે છે કે કોઈ પણ જીદ છે ને એક સાથે પૂરી નથી કરતા માંગણી સીધે સીધી પૂરી નથી કરતા થોડાક દિવસો જવા દે આ છે વસ્તુ પણ પછી એના માટે લઈ આવીને એમ કહી કે ઘરે આવીને એમ કહી કે સરપ્રાઈઝ છે કે સાંજે ઉતારા માટે સરપ્રાઈઝ લેતા હોઈશ આવીને પછી જોવે ને પછી થોડીક વાર એ વસ્તુ લઈને દોડા હેપી થઈને મીન્સ કે દોડા દોડીને કાર લઈ આવ્યો તો કાર ને મીન્સ કે ચક્કર મારા મારા જ આ અને સેડ કે ના દીધી છે એવી કઈ મોમેન્ટ હોય કે ભાઈ કી જાણા હોય કે સમથિંગ કઈ લઈ લીધું હોય તો એ એવું ક્યારે સેડ ફીલ કરે સેડ ફીલ કરવામાં તો લગભગ ક્યારે ન બનતો પણ વસ્તુ પોતાને જોતું હોય ને વસ્તુ હાથ ઉપર ના આવે બરોબર છે એવું થાય કે હા એમ અથવા તો મમ્મી ખીજાણી હોય અને મારી પાસે આવીને કહે કે મમ્મીને કંઈક કહો તમે એમ બીજો લગભગ તો ક્યારેય નથી સેટ થવાનો વારો આવ્યો એમ ટીચિંગ ટૂલ કિટ બી અમે સ્ટાર્ટ કરી છે તો ટીચિંગ ટૂલ કિટના લઈને તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે લગભગ અત્યાર સુધીની બધી ટીચિંગ ટૂલ કિટ છે એ અમે લગભગ બધી એકવાર મેમરાઇઝ કરી અને મીન્સ કે યુઝ બધી કરેલી છે અમુક એકાદ બે મિસ થઈ ગઈ હશે પણ લગભગ બધી ટૂલ કિટમાં છેલ્લે તમે ઓલા પ્લસના અને માઇનસના અને એની પણ મોકલાવી હતી એ પોતે પોતાની રીતના વચ્ચે તો કબાટમાં પેલી લગાવી બાજુની દિવાલ છે ત્યાં લગાવીને પોતે પોતાની રીતના મીન્સ કે એક્ટિવિટી કરેલી સારામાં સારી જો એક કીટ હોય ને તો પેલી ફોક્સ એન્ડ ગ્રેપ્સવાળી સ્ટોરી હતી ને હા એને પરફેક્ટ મોડે યાદ કરેલી અને એ શું લાગે છે કે ટીચિંગ ટૂલ કીટથી ચાલના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે કે એમ 100% મને તો એવી વસ્તુ લાગે કે એક્ટિવિટી જે આપણે જૂનું કહી કે રમતા રમતા ભણવું આ જે વસ્તુ થાય છે એ બહુ સારી વાત છે બાકી તો અધરમાં કોઈ પણ જગ્યાએ હોય તો એક જ વાત હોય કે ભણો હોમવર્ક કરો લેસન કરો અને ક્લાસરૂમમાં મીન્સ કે વર્ક કરો એટલી જ વસ્તુ હોય છે પણ ઘરે આવીને આ વસ્તુ તમે આપો તો એ વસ્તુ કંઈ નહીં તો કંઈ નહીં જ્યારે નવરો સમય હશે ને ત્યારે પોતે જે ટૂલકિટની અંદર અથવા તો કોઈ એક્ટિવિટીમાં જોડાયેલો રહેશે એમ ખાલી એમને બેસે તો એને મગજમાં થોડુંક એમ થશે કે આની સાથે જોઈન્ટ કરવાનું છે પાછા એને રિવાઇઝ થઈ જાય એમ પ્રી પ્રાઇમરી ને લઈને તમારા શું રિવ્યુ છે કે ભાઈ જેવી તમારી હોવી જોઈએ આપણે એક્સપેક્ટેશન કર્યું હોય કે આ છે ને લર્નિંગ નો સ્ટાર્ટિંગ બેઝ છે તો બેઝ મારા ચાઇલ્ડ નું વધારે સ્ટ્રોંગ હોય બીજી સ્કૂલ કરતાં આ સ્કૂલ ખાસ તો એટલા માટે ચૂઝ કરી કે ત્યાં અમારા રિલેટિવના છોકરા બધા છે ને ત્યાં ભણેલા છે અને અધર સ્કૂલમાં એક જ વસ્તુ કે ક્લાસરૂમ છે ને વધારે ભર્યા હોય છે શરૂઆતના દિવસોમાં થોડુંક ભાઈને મીન્સ કે તકલીફ પડી પણ એટલો મેચ્યોર થઈ ગયો ત્યાં પણ મેચ્યોર થઈ ગયો અને અહીંયા અમારા પરિવાર સાથે પણ મેચ્યોર થઈ ગયો એમ
અને સ્કૂલમાં જે તમને આઈડિયા છે કે ભાઈ અમે બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ, તો શું એક્ટિવિટીઝ કેટલી ઇફેક્ટેબલ છે તમારા ચાઇલ્ડ માટે? જસ્ટ એક્ટિવિટીમાં તો એનું કારણ છે કે સ્કૂલે જેટલી કરાવો એટલું ઘણીવાર ઓછું હોય છે, કે જસ્ટ તમે કરાવી છે તો ગાર્ડનની કે નેચરલની કરાવી છે, પછી કોઈ ટેકનિકલ એક્ટિવિટી હોય છે, કોઈ રિલેશનની એક્ટિવિટી હોય છે, પણ જે કરાવો એ ઓછું, પણ કરાવતા રહો ને એ વધારે સારું એમ. અને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે એક્ટિવિટી, બરાબર છે? આ જે પ્રોજેક્ટને તમે કરાવો છો એ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. અને સર આપણું થિંકિંગ હોય કે ભાઈ મેં જે સ્કૂલમાં મૂકું છું ને એમાં 100% મળે, રાઈટ? તો તમને શું લાગે છે, પ્રી પ્રાઇમરી આ જે છે એ બેસ્ટ છે તમારા ચાઇલ્ડ માટે? 100% મને તો બેસ્ટ જ લાગે છે, કારણ કે દરેક જે એક્ટિવિટીઝ હોય છે એની અંદર એનું આનું પાર્ટિસિપેન્ટને બધું જોઉં છું ને, ત્યારે મને હકીકતમાં બહુ ગર્વ થાય છે એમ કે ના, મારું ચાઇલ્ડ એને કરાવતા હશે ત્યારે આટલું કરે છે ને એમ. મેં જ્યારે ઇન્ક્વાયરી કરી અને આને બેસાડવા માટેની મેં જ્યારે અભ્યાસ કર્યો બધી જગ્યાએ, બરાબર, પણ એક વસ્તુ ત્યાં આવીને મેડમને પૂછ્યું, દેવ્યાની મેડમ જ હતા ત્યારે, મેં પૂછ્યું કે તમે આને જે આપો છો, બરાબર છે, એ આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે થિંકિંગ મીન્સ કે જે છે આપણા બધા રૂલ, તો એણે સામેથી કીધું કે અમારો એક જ લોગો છે કે ઇન્ડિયા વિથ ઇન્ડિયન એથિક્સ, બરાબર છે, એક જ વસ્તુ છે કે વિથ ઇન્ડિયન એથિક્સ, બરાબર, તો બેસ્ટ છે વસ્તુ. એનું કારણ છે કે બાળકને અત્યારે કોઈ મીડિયમમાં મૂકો, ઇંગ્લિશમાં મૂકો, ગુજરાતીમાં મૂડિયો મૂકો કે સીબીએસઈમાં મૂકો, એના ફ્યુચર માટે છે, પણ સાથે સાથે એ જમીન સાથે અને આપણા પરિવાર સાથે જોડાયેલો રહીએ ને એ મહત્વનું છે. સ્ટારની આના માટે એટલું મહત્વ છે કે એક સ્ટાર ખાલી એમાં આવ્યો ને તે 50 વખત ગણે કે મમ્મા જો મારે આમાં છે ને એક્સિલન્ટ આવ્યું છે અને સ્ટાર આવ્યો છે. તો આવી બધી બાબતો છે એ 100% મને બહુ ગમે એમ કે આપણા બાળક ઉપર એની કેવી અસર થાય છે એમ, કે એને એમ થાય છે કે ના મારે રાઇટિંગ સારું જ કરવું છે, કે હું સારું રાઇટિંગ કરીને જઈશ ને મમ્મા તો મને છે ને ત્યાં આટલા સ્ટાર આપશે મેડમ, હા એટલે મોટિવેટ થાય. પ્લસ કંઈ પણ સ્પીચ હોય કે ગમે તે હોય તો આપણે એમ કહીએ કે બેટા ધર્મ જ આવી રીતે નહીં આવી રીતે છે, તો કે ના એ કે જો મારે ગોલ્ડ મેડલ લેવાનો છે, મને શિલ્ડ આપશે, મને આવું કરશે, તો બાળકમાં હકારાત્મક શક્તિ જ આવે એમ ટૂંકમાં, કે ના મારે નથી કરવું એવું ના આવે, નથી ના આવે, હા બસ કે બહુ મસ્ત મજા.